ધોરણ બે વિષય કોમ્પ્યુટર વિષયાંક પેન ડ્રાઈવ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન બાળકો. ચલો આજે આપણે ધોરણ બે માં કયો વિષય ભણીશું? તો આપણે આજે કોમ્પ્યુટર વિષય ભણવાનો છે. તો કોમ્પ્યુટર વિષયમાં આપણે આગળ શીખી ગયા યુનિટ નંબર 4 માં આપણે શું શીખ્યા હતા? તો કે ડીવીડી વિશે શીખ્યા હતા, કે ડીવીડી નો આકાર કેવો હોય છે, ડીવીડી નો ઉપયોગ શું થાય છે, ડીવીડી રાઇટર છે એ પણ આપણે જોયું હતું કેવું હોય છે, એનું ચિત્ર આપણે જોયું હતું. હવે આજે આપણે આગળ વધીશું યુનિટ નંબર 5 પેન ડ્રાઈવ. આજે આપણે શેના વિશે શીખવાનું છે? પેન ડ્રાઈવ વિશે. તો પેન ડ્રાઈવ નો સ્પેલિંગ શું થાય છે? PENDRIVE. પેન ડ્રાઈવ નો સ્પેલિંગ શું છે? તો PENDRIVE. પેન ડ્રાઈવ. તો પેન ડ્રાઈવ વિશે આજે આપણે શીખીશું કે પેન ડ્રાઈવ નો ઉપયોગ શું થાય છે, ક્યાં થાય છે અને કઈ રીતે એનો ઉપયોગ થાય છે એના વિશે આજે આપણે શીખવાનું છે. તો ચલો જોઈએ. અહીંયા આપણને અહીંયા જો આ ટીના છે અને કોમ્પ્યુટર છે. ટીના છે એ કોમ્પ્યુટર સાથે વાત કરે છે. તો ટીના શું પૂછી રહી છે કોમ્પ્યુટરને? તો જોઈએ. તો ટીના શું કહે છે? હાય કોમ્પ્યુટર, મારે મારા કોમ્પ્યુટરમાંથી ગેમ્સ મારી ફ્રેન્ડ્સના કોમ્પ્યુટરમાં લઈ જવી છે, હું શું કરું? હવે ટીના શું કહે છે કે મારા કોમ્પ્યુટરમાં જે ગેમ્સ છે એ મારે મારી ફ્રેન્ડ્સ મારી બેનપણીના કોમ્પ્યુટરમાં નાખવી છે, તો હું શું કરું? એની ઘરે મારે ગેમ્સ લઈ જવી છે તો હું કેમ લઈ જાઉં, શું કરું? તો કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર શું જવાબ આપે છે ટીનાને? જુઓ, ટીના બહુ સરળ છે. એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ડેટાને લઈ જવા માટે પેન ડ્રાઈવનો ઉપયોગ થાય છે. હવે જો અહીંયા પેન ડ્રાઈવનો ઉપયોગ, અહીંયા કોમ્પ્યુટરે શું કીધું? પેન ડ્રાઈવનો ઉપયોગ શું થાય છે? તો કે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરની અંદર આપણે કોઈ પણ ડેટા લઈ જવો છે તો શેનો ઉપયોગ થાય છે? પેન ડ્રાઈવનો. એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ડેટાને ફેરવવા માટે પેન ડ્રાઈવનો ઉપયોગ થાય છે. તો જો અહીંયા આપણને પેન ડ્રાઈવનું ચિત્ર પણ આપેલું છે. આ છે પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવ કેવી હોય છે? આવી હોય છે. તો આ પેન ડ્રાઈવનું ચિત્ર પણ આપણને આપેલું છે. તમારી ચોપડીની અંદર પણ પેન ડ્રાઈવનું ચિત્ર આપેલું છે. તો જો પેન ડ્રાઈવને યુઝ કરવા માટે અહીંયા કોમ્પ્યુટરમાં એ પેન ડ્રાઈવ આપણને કઈ રીતે નાખવી એ પણ બતાવ્યું છે. તો અહીંયા જોઈએ આપણને કેટલા માર્ક લખાય. રિકોલ આપ્યું છે. રિકોલમાં શું કે જોઈને સારા અક્ષરે લખો. અહીંયા રિકોલમાં આપણે શું જોવાનું? તો પેન ડ્રાઈવનો ઉપયોગ શું થાય છે અને કઈ રીતે થાય છે એ અહીંયા આપણે જોઈશું. તો અહીંયા આપણને શું કીધું છે? એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં માહિતીને લઈ જવા માટે પેન ડ્રાઈવ ઉપયોગી છે. તો આપણે લખીએ, તો એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં માહિતીને લઈ જવા માટે પેન ડ્રાઈવ ઉપયોગી છે. એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં કોઈ પણ માહિતીને આપણે લઈ જવી છે તો એના માટે પેન ડ્રાઈવ ઉપયોગી છે. તો આગળ આપણે જે પ્રિન્ટર વિશે, ડીવીડી વિશે શીખ્યું હતું એ પણ એમાં પણ કંઈક ને કંઈ ઉપયોગી હતું. તો ડીવીડી છે એ આપણે મૂવી જોવી, ગેમ્સ રમવી છે, ગેમ્સ જોવી છે, ગીત સાંભળવા છે, તો એના માટે ડીવીડી ઉપયોગી હતી, બરાબર ને? તો એવી જ રીતે પ્રિન્ટર. તો પ્રિન્ટર શું કામ કરતું હતું? તો કે કોઈ પણ
ડેટા છે, આપણે માહિતી છે કાગળ ઉપર છાપવી છે, તો એના માટે આપણે શું વાપરીએ છીએ? પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે પેન ડ્રાઈવ પણ ઉપયોગી છે કે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં માહિતી લઈ જવા માટે પેન ડ્રાઈવ ઉપયોગી છે. ત્યાર પછી જોઈએ આપણે પેન ડ્રાઈવને સીપીયુ માં ફિટ કરવામાં આવે છે. પેન ડ્રાઈવને ક્યાં ફિટ કરવામાં આવે છે? સીપીયુ ની અંદર. જો પેન ડ્રાઈવ ક્યાં ફિટ કરે? પેન ડ્રાઈવને સીપીયુ માં ફિટ કરવામાં આવે છે. તો આપણે અહીંયા લખીશું પેન ડ્રાઈવને સીપીયુ માં ફિટ કરવામાં આવે છે. પેન ડ્રાઈવને સીપીયુ માં ફિટ કરવામાં આવે છે. ત્યાર પછી પેન ડ્રાઈવની સંગ્રહ ક્ષમતા ઘણી વધારે હોય છે. પેન ડ્રાઈવની સંગ્રહ ક્ષમતા ઘણી વધારે હોય છે. સંગ્રહ ક્ષમતા એટલે કે એની માટે આપણે જે આપણી પાસે જે એની યાદ શક્તિ, એટલે કે કોમ્પ્યુટરની અંદર આપણે જેવી રીતે જે ડેટા નાખે એવી રીતે પેન ડ્રાઈવની અંદર પણ એ ઘણું બધું એક સાથે સંગ્રહ કરી શકે છે. માનો કે આપણે ઘણા બધા ગીત નાખી શકીએ, એની અંદર મૂવી પણ નાખી શકીએ છીએ, ત્યાર પછી ગેમ્સ પણ રાખી શકીએ છીએ. કોઈ આપણા જરૂરી એવા ડેટા છે તે પણ આપણે કોમ્પ્યુટરની અલગ પેન ડ્રાઈવની અંદર કોમ્પ્યુટરમાંથી પેન ડ્રાઈવની અંદર સાચવી રાખી શકીએ છીએ. બરાબર ને? તો પેન ડ્રાઈવની સંગ્રહ ક્ષમતા ઘણી વધારે છે, તો કે ઘણું બધું એક સાથે સંગ્રહ રાખી શકે છે. તો અહીંયા આપણે લખીશું પેન ડ્રાઈવની સંગ્રહ ક્ષમતા ઘણી વધારે હોય છે. બરાબર ને? તો આ જોઈએ આપણે પેન ડ્રાઈવ વિશે કે પેન ડ્રાઈવ શેના માટે ઉપયોગી છે. તો કે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં માહિતી લઈ જવા માટે ઉપયોગી છે. તો તે એકસાથે ઘણું બધું સંગ્રહ પણ કરી શકે છે, અને પેન ડ્રાઈવ છે એ સીપીયુમાં ફિટ કરેલી હોય છે. હવે આગળ જોઈએ તમારી કોમ્પ્યુટરની ચોપડીમાં પાના નંબર 50 ઉપર હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. બરાબર ને? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું જોઈશું? આપણે પેન ડ્રાઈવ વિશે શીખી ગયા. બરાબર ને? તો હવે આપણે જોઈએ એની એક્સરસાઇઝ. એટલે આપણે અહીંયા ઘણું આગળ જે શીખી ગયા છે એના વિશે આપણે જોઈશું. અહીંયા કેટલાક ચિત્ર આપ્યા છે, તેના નામ ઉપર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. જો અહીંયા આપણને લખ્યું ચિત્ર ઓળખી સાચા નામ પર તે ગોળ કરો. ચિત્ર જોવાનું અને જે આ બે નામ આપ્યા છે એમાંથી જે સાચું નામ છે એના ઉપર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો અહીંયા જુઓ શેનું ચિત્ર આપેલું છે. પહેલું ચિત્ર જુઓ શેનું આપેલું છે? સ્પીકર છે કે સ્કેનર છે? હા, ધ્યાનથી જુઓ તો આ ચિત્ર શેનું છે? સ્પીકર દેખાય છે કે તમને સ્કેનર દેખાય છે? હા, સ્પીકર છે. તો અહીંયા આપણે સ્પીકર લખ્યું, તેની ઉપર આપણે શું કરવાનું છે? આવી રીતે ગોળ રાઉન્ડ કરવાનો છે. સાચા નામ ઉપર ગોળ કરીશું. ત્યાર પછીનું એનું બાજુનું ચિત્ર જુઓ. એની બાજુમાં કઈ ચિત્ર આપેલું છે? ઇયરફોન આપેલા છે કે હેડફોન આપેલો છે? જો ધ્યાનથી જો આ ચિત્ર શેનું છે? ઇયરફોન છે કે હેડફોન? હા, હેડફોન છે. શું છે? હેડફોન. ત્યાર પછીનું ચિત્ર જુઓ. આ શેનું ચિત્ર આપેલું છે આપણને? અહીંયા મોનિટર છે કે પ્રિન્ટર આપેલું છે? મોનિટરનું ચિત્ર છે કે પછી પ્રિન્ટરનું ચિત્ર આપેલું છે? હા, કયું ચિત્ર દેખાય છે તમને? પ્રિન્ટર. બરાબર ને? તો અહીંયા આપણે શું લખી અહીંયા શું કરીશું? ગોળ પ્રિન્ટર ઉપર ગોળ રાઉન્ડ કરીશું. ત્યાર પછીનું ચિત્ર જુઓ. અહીંયા શેનું ચિત્ર આપેલું છે આપણને? ડીવીડી રાઇટર છે. ત્યાર પછી કે ટાઈપરાઇટર છે? અહીંયા જુઓ ચિત્રને, ડીવીડી રાઇટર આપેલું છે કે ટાઈપરાઇટર આપેલું છે? તો આપણે આ ચિત્ર જોયું હતું, આગળ આપણે આ જોઈ ગયા છે ચિત્ર. સરખું ધ્યાનથી જુઓ અને ઓળખો તો ડીવીડી રાઇટર છે કે ટાઈપરાઇટર? હા, ડીવીડી રાઇટર છે. શું છે? ડીવીડી રાઇટર. તો એના ઉપર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે, ગોળ રાઉન્ડ કરીશું. ત્યાર પછીનું ચિત્ર જુઓ. કયું ચિત્ર છે? પેન ડ્રાઈવ છે કે પછી ડીવીડી આપેલી છે? આ ચિત્ર છે એ શું શેનું છે? પેન ડ્રાઈવનું છે કે ડીવીડીનું? હા, શું છે?
डीवीडी, तो एना ऊपर डीवीडी ऊपर आपणे कोड करीशुं। त्यार पछीनुं चित्र जुओ, શું ચિત્ર આપેલું છે? પેન ડ્રાઈવ છે કે સીપીયુ છે? આ ચિત્ર જુઓ તો, આ ચિત્ર છે એ પેન ડ્રાઈવ છે કે પછી સીપીયુ છે? જુઓ તો ધ્યાનથી, હા, શેનું ચિત્ર છે? પેન ડ્રાઈવનું। તો અહીંયા આપણે શું કરીશું? પેન ડ્રાઈવ ઉપર ગોળ કરીશું। તો આવી રીતે તમારે પહેલો પ્રશ્ન છે એ પૂર્ણ કરવાનો છે। ત્યાર પછી શું આપેલું છે આપણને? કલર ટાઈમ। તો અહીંયા આપણને જે ચિત્ર આપ્યું છે તેમાં આપણે શું કરવાનું છે? કલર પૂરવાનો છે। તો અહીંયા જો શેનું ચિત્ર આપણને આપેલું છે? હા, પેન ડ્રાઈવનું। તો આપણે આ પેન ડ્રાઈવના ચિત્રમાં શું કરીશું? કલર પૂરીશું। તો અહીંયા પહેલાં હું છે કેવો કલર પૂરીશ? લાલ કલર પૂરીશ। કેવો કલર પૂરીશ? લાલ, રેડ કલર। તો અહીંયા આપણે કલર પૂરીશું। તો પહેલાં શું કરી લેવાનું? આપણે ચિત્રમાં બોર્ડર બનાવી લઈશું। ચિત્રમાં શું કરશું? બોર્ડર બનાવી લઈશું। આવી રીતે ધીમે ધીમે તમારે પહેલાં શું કરવાનું છે? ચિત્રની બોર્ડર બનાવી લેવાની છે। ત્યાર પછી ધીમે ધીમે આપણે શું કરીશું? ચિત્રમાં કલર પૂરીશું। આપણે બહારની સાઈડ જ પૂરવાનું છે, અહીંયા અંદર પૂરવાનું નથી, બરાબર? આવી રીતે ચિત્રમાં ધીમે ધીમે તમારે રંગ પૂરવાનો છે। આવી રીતે રંગ પૂરીશું, તમારે આખા ચિત્રમાં પૂરવાનું છે। જો અહીંયા પણ લાલ રંગ પૂરવાનો, અહીંયા પણ અને અહીંયા પણ, આવી રીતે તમારે આખા ચિત્રમાં લાલ રંગ પૂરવાનો છે। ત્યાર પછી જો અહીંયા વચ્ચેની વચ્ચે આપણે કયો રંગ પૂરીશું? બ્લેક, એટલે કાળો। અહીંયા વચ્ચે છે ત્યાં આપણે બ્લેક રંગ પૂરીશું। વચ્ચેના બોક્સમાં આપણે બ્લેક કલર પૂરીશું। ત્યાર પછી જે અહીંયા આપેલી છે પિન, ત્યાં શું કરીશું? આપણે ગ્રે કલર પૂરીશું। ગ્રે એટલે આવો ભૂખરો કલર પૂરવાનો છે। ન હોય તો તે આપણે ત્યાં કાંઈ જ કરવાનું નથી, એ શીપની અંદર આપણે એક પણ કલર પૂરવાનો નથી, બરાબર? આવી રીતે તમારે આખા ચિત્રમાં રંગ પૂરવાનો છે। તો આજે આજનું હોમવર્ક છે કમ્પ્યુટરની ચોપડીમાં પાના નંબર 49 અને 50 હું જે ફોટા મોકલું એ તમારે કમ્પ્યુટરની ચોપડીમાં લખી પાકું કરવાનું છે।